બને ત્યાં સુધી આપના બંને વેક્સિનના ડોઝ લઈ લેવા જોઈએ. સીમ સ્વેપ કરીને રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડીના ગુનામાં પહેલી વખત ખાનગી કંપનીના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુગર એન્ડ દામાઈ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, જે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના વટવા પોલીસની પકડમાં રહેલા આરોપીનું નામ અભિષેક બ્રાહ્મણ છે, જે દિલ્હી ગુડગાંવમાં આવેલ સુગલ એન્ડ દામાણી યુટિલિટી સર્વિસ કંપનીમાં મેનેજર છે. વટવા પોલીસ મથકે નોંધાયેલી રૂપિયા 10 લાખની છેતરપિંડીના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી વેપારીનું સીમ સ્વેપ કરીને તેના એકાઉન્ટમાંથી રૂપિયા 10 લાખ પડાવી લેવામાં આવ્યા હતા, જે અંગે તપાસ કરતા તમામ રૂપિયા ખાનગી કંપનીના એક બેંક એકાઉન્ટમાં જમા થયા હતા. 1.5 વર્ષ પહેલાં પોલીસે રૂપિયા રિફંડ કરવાની નોટિસ આપી, આમ છતાં રૂપિયા પરત ન કરતા આખરે મેનેજર અભિષેકની ધરપકડ કરવામાં આવી છે. વટવા પોલીસ સ્ટેશન ખાતે ધીરજસિંહ નામના એક ફરિયાદીએ ફરિયાદ આપેલ કે પોતાનું સિમ કાર્ડ બંધ કરી અને પોતાના એકાઉન્ટમાંથી 9 લાખ જેવી માતબર રકમ ઉપડી ગઈ છે અને પોતાનું સિમ બંધ થયેલ છે. જે ફરિયાદ આધારે વટવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને આ ગુનો રજીસ્ટર કર્યા બાદ ફરિયાદીના ખાતામાંથી એક્સિસ બેંક ગુડગાંવ હરિયાણાના જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયેલા હતા તેની વિગત એકત્રિત કરવામાં આવેલી. વટવા પોલીસ સ્ટેશન ખાતેથી એક ટીમ ગુડગાંવ હરિયાણાના એક્સિસ બેંકમાં તપાસ અર્થે ગયેલી. એક્સિસ બેંકથી જાણવા મળેલું કે એક્સિસ બેંકનું જે એકાઉન્ટ છે એ હરિયાણાના સુગલ એન્ડ દામાણી યુટિલિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનું એકાઉન્ટ છે. એ કંપનીમાં જઈ તપાસ કરતા આ કંપનીના અન્ય 8 એકાઉન્ટ એક્સિસ બેંકમાં ખાતા ખોલેલા હતા અને આ સુગલ એન્ડ દામાણી યુટિલિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજર અભિષેક કુમારને અત્રે વટવા પોલીસ સ્ટેશન લાવી આ ગુનામાં પૂછપરછ કરવામાં આવેલી હતી અને પ્રાથમિક રીતે આ ફ્રોડના નાણાં સુગલ એન્ડ દામાણી જે કંપની છે એમાં જમા થયેલા હતા અને એનું ઇન્વોલ્વમેન્ટ સામે આવતા એમની ધરપકડ કરવામાં આવેલી છે અને ધરપકડ બાદ એમના રિમાન્ડ લઈ અને આગળની તપાસ શરૂ છે. આરોપી અભિષેકની તપાસ કરતા સામે આવ્યું છે કે તેના મોબાઈલમાં ન માત્ર વટવા પોલીસ પરંતુ ગુજરાતના અન્ય પોલીસ મથક સાથે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ સહિત અનેક રાજ્યોમાં થયેલા 70થી વધુ છેતરપિંડીના રૂપિયા આ જ ખાનગી કંપનીના એકાઉન્ટમાં જમા થયા હતા, જેની સાથે અલગ અલગ બેંકની નોટિસો પણ મળી આવી છે, જેથી હવે આ ગુનામાં કંપનીના CEO પ્રવીણ ધવલની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. ત્યારે જોવું એ રહ્યું કે તપાસમાં કયા નવા ખુલાસા બહાર આવશે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. ગોંડલ સ્વપ્નદ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર નેક નામદાર મહારાજા જ્યોતિન્દ્રસિંહજી સાહેબ ઓફ ગોંડલનું 84 વર્ષે સોમવારે સવારે દુઃખદ નિધન થયું હતું. તેઓને હૃદયરોગનો હુમલો